મોર્નિંગ વિદ્યાર્થીઓ, આજે આપણે પ્રકરણ 2ના આગળના પોઈન્ટની ચર્ચા કરવા જઈ રહ્યા છે. એમાં આપણે આજે સંખ્યાત્મક ગુણધર્મની ચર્ચા કરીશું અને એના આધારે આજે આપણે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડાના મુદ્દાને આપણે ચર્ચામાં લઈશું. અત્યાર સુધી આપણે પાઠ નંબર 2માં હેનરીનો નિયમ, રાઉટનો નિયમ, તેમાં થતા ધન વિચલન, ઋણ વિચલન અને સાથે આપણે રાઉટના નિયમના આધારે આપણે જોઈ ગયા કે એઝોટ્રોપિક દ્રાવણો કેવી રીતના બની શકે. એટલે આટલી ચર્ચા કર્યા પછી આજના ટોપિક પર આપણે આજે ચર્ચામાં આગળ વધીશું. તો આજના જે આપણા ટોપિક લેવાના છે તેની અંદર આપણે સંખ્યાત્મક ગુણધર્મ અને મૂલર દળનું નિર્ધારણ કેવી રીતના કરીશું તે, અને સાથે આપણે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો કેવી રીતના નોંધીશું તેની ચર્ચા આપણે કરવાના છે. તો હવે સંખ્યાત્મક ગુણધર્મ અને મૂલર દળના નિર્ધારણ, તો સૌ પ્રથમ આપણને વિભાગ 2.4.3માં જે અભ્યાસ કર્યો છે તે પ્રમાણે આપણે જાણીએ છીએ કે અબાષ્પશીલ જ્યારે દ્રાવ્ય બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે. દ્રાવણના બધા જ એટલે દ્રાવણના ઘણા બધા ગુણધર્મ બાષ્પ દબાણના ઘટાડા સાથે સંકળાયેલા છે. તેમાં પણ આપણી પાસે કયા કયા હોઈ શકે, તો કે દ્રાવકના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, બીજું આવશે દ્રાવકના ઠાર બિંદુમાં અવનયન, દ્રાવકના ઉત્કલન બિંદુમાં ઉન્નયન, અને ચોથું આપણી પાસે આવશે તે છે દ્રાવણનું અભિસરણ દબાણ, અથવા તો એને આપણે કહીશું પરાસરણ દબાણ કહીશું. આ બધા જ ગુણધર્મો દ્રાવણમાં રહેલા કણોની કુલ સંખ્યા તથા દ્રાવ્ય કણોની સંખ્યા પર આધાર રાખે છે, નહીં કે દ્રાવ્યના કણના સ્વભાવ. આવા ગુણધર્મને આપણે સંખ્યાત્મક ગુણધર્મ, જેને આપણે કોલિગેટિવ પ્રોપર્ટીસ અથવા તો કોલિગેટિવનો લેટિન શબ્દમાં કોનો અર્થ થશે એક સાથે અને લાઇગેનનો મતલબ થશે બંધાવણ. હવે પછીના અભ્યાસમાં આપણે એક પછી એક ગુણધર્મની ચર્ચા કરીશું. એટલે અત્યાર સુધી આપણે એવું કંઈક જોયું કે જ્યારે પણ આપણે અબાષ્પશીલ દ્રાવ્યને તેમાં નાખીશું, બાષ્પશીલ દ્રાવકમાં આપણે નાખીશું, અને જે દ્રાવણ બનશે તે દ્રાવણનું બાષ્પ દબાણ ઘટશે. તો આ ઘટાડા સાથે ઘણા બધા ગુણધર્મ સંકળાયેલા છે. તેમાંથી મુખ્યત્વે આપણે જે સંકળાયેલા ગુણધર્મ છે તેમાં દ્રાવકના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, ઠાર બિંદુનું અવનયન, ઉત્કલન બિંદુમાં ઉન્નયન અને દ્રાવણનું અભિસરણ દબાણ આ મુખ્ય છે. આ બધા જ ગુણધર્મ શેની પર આધારિત છે, તો કે આ બધા જ ગુણધર્મ દ્રાવણમાં રહેલા કણોની કુલ સંખ્યા તથા દ્રાવ્યના કણોની સંખ્યા પર આધાર રાખે છે. એટલે કે અહીંયા આપણે સંખ્યા શબ્દને મહત્વ આપીશું, તે સ્વભાવ પર આધાર રાખતા નથી, નહીં કે દ્રાવ્યના સ્વભાવ પર. આવા ગુણધર્મને આપણે શું કહીશું, સંખ્યાત્મક ગુણધર્મ કહીશું. એટલે હવે જો આપણે ચર્ચા કરીએ તો આપણે એટલું સમજી શક્યા કે જ્યારે પણ આપણે દ્રાવણનું બાષ્પ દબાણ આપણે લઈશું તે વખતે જે ઘટાડો છે, એટલે કે આપણી પાસે બાષ્પ દબાણ નો ઘટાડો તે કોના પર આધારિત હોય છે, તો કે અબાષ્પશીલ દ્રાવ્ય પર આપણને કોની પર આધારિત જોવા મળશે, તો કે અબાષ્પશીલ દ્રાવ્ય પર આધારિત આપણને જોવા મળશે. હવે જો આપણે આ અબાષ્પશીલ દ્રાવ્યને એટલે કે તેમાં પણ એ શું કરશે, ની સંખ્યા પર આધારિત આપણને જોવા મળવાનું છે. તો આવા જે ગુણધર્મો છે
જે ગુણધર્મ આપણને જોવા મળશે. તેને આપણે કેવા ગુણધર્મો કહીશું? તો કે તેને આપણે સંખ્યાત્મક ગુણધર્મો કહેવાના છે. ગુણધર્મો કહીશું આની અંદર આપણી પાસે કયા કયા આવશે? તો કે બાષ્પ, દબાણ ઘટાડો, બીજું આપણી પાસે આવશે તો કે બાષ્પ દબાણનો જે ઘટાડો છે તે આપણે ચર્ચા કરીશું. હવે આ જે બાષ્પ દબાણનો ઘટાડો છે તે કયા નિયમને આધારિત હશે? તો કે રાઉલ્ટના નિયમ પર આધારિત આપણને જોવા મળશે. આપણે એમાં શું જોઈ ગયા હતા? તો કે P1 બરાબર આપણી પાસે જે દબાણ છે P1 તે કોના બરાબર છે? તો કે જે દ્રાવકનું બાષ્પ દબાણ હતું તે, એટલે કે કેપિટલ P1 ગુણ્યા એના મૂળ અંશને સમપ્રમાણમાં આપણને જોવા મળશે. આવું કંઈક આપણે ભણી ગયેલા છે. એટલે અહીંયા જે આપણે ચર્ચામાં લઈશું તે આપણે એવું જોઈશું કે અબાષ્પશીલ દ્રાવ્યની સંખ્યા જેટલી વધશે તેટલું બાષ્પ દબાણ ઘટવાનું છે. અને આવા ગુણધર્મોને આપણે સંખ્યાત્મક ગુણધર્મો કહીશું. તેમાં આપણને કયા કયા જોવા મળશે? તો કે દ્રાવકના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, ઠાર બિંદુમાં થતું અવનયન, ઉત્કલન બિંદુ ઉન્નયન અને દ્રાવણનું અભિસરણ, આવા આપણી પાસે ગુણધર્મો જોવા મળવાના છે. તો હવે આપણે સૌથી પહેલો ગુણધર્મ જે છે તેની પર આપણે ચર્ચા કરીશું. તે છે આપણી પાસે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. તો આપણે આગળના વિભાગમાં શીખી ગયા છે તે પ્રમાણે કે દ્રાવણમાં દ્રાવક બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં ઓછું હોય છે. સાથે રાઉલ્ટે પ્રસ્થાપિત કરી આપ્યું કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો ફક્ત દ્રાવ્યના કણોની સંખ્યા પર આધારિત હોય છે અને તેમની ઓળખથી આપણે સ્વતંત્ર હોય છે, એટલે કે તે સ્વભાવ પર આધારિત હોતા નથી. વિભાગ 2.4.3માં આપણી પાસે જે સમીકરણ આપેલું હતું તેમાં દ્રાવણનું બાષ્પ દબાણ મૂળ અંશ અને દ્રાવકનું બાષ્પ દબાણ સાથે પ્રસ્થાપિત કરે છે. એટલે કે આપણી પાસે કયું સૂત્ર હતું? તો કે P1 બરાબર x1 × P1 નોટ આપણી પાસે મળેલું. તો એના જ પ્રમાણે દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો એટલે કે ∆P1 આપણને શું મળશે? તો કે ∆P1 આપણને મળશે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ એટલે કે P1 નોટ માઇનસ દ્રાવકનું બાષ્પ દબાણ એટલે કે P1, એટલે કે દ્રાવણમાં રહેલા દ્રાવકનું બાષ્પ દબાણ. તો હવે આપણી પાસે P1 બરાબર શું આપેલું છે? તો કે P1 બરાબર આપણને અહીં શું આપેલું છે? તો કે P1 બરાબર આપણને x1 × P1 નોટ આપેલું છે. એટલે આપણે આ મૂલ્યોને અહીંયા મૂકી દઈશું એટલે આપણને શું મળશે? તો કે ∆P1 બરાબર P1 નોટ માઇનસ P1 × x1. તો અહીંયા સામાન્ય શું નીકળશે? તો કે P1 નોટ સામાન્ય નીકળશે એટલે આપણે શું લઈશું? તો કે 1 - x1 લઈશું, જેને આપણે કોના વડે દર્શાવીશું? તો કે x2 વડે આપણે એને દર્શાવવાના છે. તો કે ∆P1 માં આપણને શું મળ્યું? P1 નોટ માઇનસ 1 - x1 મળ્યું. પણ આપણને ખબર છે કે 1 - x1 બરાબર તો x2 થાય. એટલે હવે આપણી પાસે ∆P1 શું થઈ જશે? P1 નોટ × x2 આપણને જોવા મળવાનું છે. આવી કંઈક વસ્તુ આપણે અહીં ચર્ચા કરી છે. તો અહીંયા આપણે શું યાદ રાખવાનું છે? તો કે દ્રાવણમાં દ્રાવકનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકની સરખામણીમાં કેવું હશે? તો કે ઓછું હશે. અને રાઉલ્ટે શું પ્રસ્થાપિત કરી આપ્યું છે? તો કે બાષ્પ દબાણમાં જે ઘટાડો થશે તે ફક્ત દ્રાવ્યની કણોની સંખ્યા પર આધારિત હશે, તેની ઓળખથી એટલે કે સ્વભાવથી આધારિત હોતું નથી, અથવા તો સ્વભાવથી તે સ્વતંત્ર હશે. અને એના માટેનું આપણી પાસે જે સૂત્ર છે તે સૂત્ર કયું છે? તો કે એના માટેનું સૂત્ર આપણી પાસે છે P1 બરાબર x1 × P1 નોટ આપણને મળશે. એટલે કે હવે જો આપણે ઘટાડાની ચર્ચા કરીશું તો આપણને શું મળશે? ∆P1 બરાબર P1 નોટ માઇનસ P1, એટલે કે P1 નોટ માઇનસ, હવે P1 નું મૂલ્ય આપણી પાસે શું છે? તો કે x1 × P1 નોટ છે.
ને p1 not p1 not into x1 મૂકીશો તો આપણને શું મળશે p1 not minus p1 not into x1 અહીંયા p1 not આપણે સામાન્ય કાઢી લઈશું તો 1 minus x1 મળશે જેના બરાબર આપણે x2 મૂકીશું તો આપણને શું મળશે ડેલ્ટા p1 બરાબર x2 into p1 not આપણને પ્રાપ્ત થવાનું છે તો આવી રીતના આપણે વાસ્પ દબાણમાં થતો ઘટાડો આપણે અત્યાર સુધીના થોડાક પોઈન્ટ આપણે જોયા હવે આગળ જો કેટલીક બાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા બાષ્પ દબાણમાં અથવા તો દ્રાવણમાં બાષ્પ દબાણનો ઘટાડો જુદા જુદા દ્રાવ્યના મોલ્સના સરવાળા બરાબર અત્યાર સુધી આપણે કોની ચર્ચા કરી તો કે એક દ્રાવ્ય અને એક દ્રાવકની આપણે ચર્ચા કરી તો ડેલ્ટા p1 આપણને શું મળ્યું તો કે x2 into p1 તો હવે આપણે શું કરીશું તો કે હવે આપણે આ x2 ને કરતા બનાવવા હોય તો આપણે શું કરવું પડે તો કે p1 નોટ ને ક્યાં લઈ જવું પડે ડેલ્ટા p1 ની નીચે આપણે લઈ જવું પડે તો અહીંયા આપણને શું મળશે તો કે જો આપણે આવું કરીએ ડેલ્ટા p1 ના છેદમાં p1 નોટ ઇઝ ઇક્વલ ટુ હવે આપણને શું મળ્યું ડેલ્ટા p1 બરાબર શું આપેલું હતું તો કે શુદ્ધ દ્રાવક ઓછા દ્રાવક એટલે કે ડેલ્ટા p1 એ આપણી પાસે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો છે ભાગ્યા આપણે શું કર્યું તો કે p1 નોટ એટલે કે સાપેક્ષ ઘટાડો આપણે કોના આધારે શોધ્યો તો કે શુદ્ધ દ્રાવકની સાપેક્ષે આપણને જે ઘટાડો થાય છે તે આપણને જોવા મળશે ધેટ ઇઝ ઇક્વલ ટુ x2 તો અહીં આપણે શું વિચારી શકીએ તો કે દાખલા તરીકે p1 minus p1 નોટ એના માટે આપણે શું વિચારી શકાય તો કે p1 નોટ minus p1 એ આપણને બાષ્પ દબાણમાં આપણી પાસે અહીં જે બાષ્પ દબાણ હતું હવે આપણને શું મળશે તો કે બાષ્પ દબાણ સાપેક્ષ એટલે અહીં ધ્યાન પર રાખવા જેવી વસ્તુ કઈ છે તો કે જો માત્ર આપણને બાષ્પ દબાણમાં ઘટાડો પૂછ્યો હોય તો p1 not minus p1 એટલે કે ડેલ્ટા p1 શોધવાનું છે અને જો મને સાપેક્ષ ઘટાડો કીધેલો હોય તો મારે શું શોધવાનું છે ડેલ્ટા p1 ના છેદમાં p1 નો એટલે કે સાપેક્ષ ઘટાડો જે આપણને મળશે તે કોના સમપ્રમાણમાં મળશે તો કે મોલ અંશના સમપ્રમાણમાં આપણને મળશે અહીં બે છે એટલે મોલ અંશ આપણને શું મળવાનું છે તો કે દ્રાવ્યના મોલ અંશ આપણને મળવાનો છે તો સમીકરણની ડાબી બાજુનું પદ આપણને અગાઉ જણાવ્યા પ્રમાણે બાષ્પ દબાણનો સાપેક્ષ ઘટાડો છે અને તે દ્રાવ્યના મોલ અંશને બરાબર છે જે ઉપરનું સમીકરણ નીચે પ્રમાણે પણ લખી શકાય એટલે કે p1 નોટ માઇનસ p1 ના છેદમાં p1 નોટ આપણે લઈએ હવે x2 ની જગ્યાએ આપણે શું લખી શકીશું મોલના છેદમાં કુલ મોલ એટલે કે n2 ના છેદમાં n1 પ્લસ n2 કારણ કે આપણને આ 11 મોલમાં ગણી ગયેલા છે હવે અહીં n1 અને n2 આપણને શું મળે તો કે અનુક્રમે દ્રાવક અને દ્રાવ્યના મોલ આપણને મળે આપણે આગળ ઓલરેડી જોઈ ગયા છે કે આખા ચેપ્ટરમાં જ્યાં એક આવશે તે આપણી પાસે દ્રાવક હશે અને બે હશે તે દ્રાવ્ય હશે એટલે n1 એ આપણી પાસે દ્રાવકના મોલ અને n2 એ દ્રાવ્યના મોલ છે વળી આપણી પાસે મંદ દ્રાવણો છે માટે n2 નું મૂલ્ય દ્રાવણની અંદર શું થઈ જશે ખૂબ ઓછું થવાથી તેને આપણે અવગણીશું એટલે હવે ઉપરનું સૂત્ર આપણે કેવી રીતના લખી શકીશું તો કે p1 નોટ માઇનસ p1 ના છેદમાં p1 નોટ બરાબર n2 ના છેદમાં n1 કેમ તો કે n1 પ્લસ n2 એટલે કે દ્રાવણ થતું હતું તો દ્રાવણમાં દ્રાવ્યના મોલ ઓછા હોવાને કારણે આપણે તેને અવગણ્યું તેથી આપણે n2 ના છેદમાં n1 આપણે લીધું અથવા તો એને આપણે શું લખી શકાય તો કે હવે એને આપણે લખીશું p1 નોટ માઇનસ p1 ના છેદમાં p1 નોટ ઇઝ ઇક્વલ ટુ w2 ઇન્ટુ m1 અપોન n2 ઇન્ટુ w1 હવે આ કેવી રીતના આવશે તે તો હવે આપણને ખબર જ છે કે મોલ જ્યારે આપણે લઈએ છીએ તો મોલ બરાબર શું થાય તો કે આપણી પાસે દળ ભાગ્યા
આણ્વીય દળ આપણને મળવાનું છે. એટલે કે મારાથી શું લખી શકાય? તો કે મારાથી લખી શકાશે W2 અથવા તો W ભાગ્યા કેપિટલ M, આવું કંઈક આપણે લખી શકીએ. એટલે કે જો હું એન વન લઉં છું તો મારાથી શું લખાશે? તો કે W1 ભાગ્યા મારાથી શું લખાશે? કેપિટલ એન વન લખાશે. અને જો હું એવી જ રીતના શું લખવાનો પ્રયત્ન કરીશ? તો કે એન ટુ લખવાનો પ્રયત્ન કરીશ, તો એન ટુ બરાબર મને શું મળશે? તો કે W2 ભાગ્યા કેપિટલ M2 મને મળવાનું છે. એનો મતલબ એવો થાય કે હવે મારી પાસે N2 ભાગ્યા N1 લખવું N2 ભાગ્યા N1 હું લખું તો મને શું મળશે? તો કે N2 એટલે મને મળશે W2 શું મળશે? તો કે મને આવું મળશે W2 ભાગ્યા M2 ભાગ્યા, હવે મને અહીંયા શું મળશે? N1 નું મૂલ્ય મારે લેવાનું છે, એટલે કે મારી પાસે શું મળશે? તો કે અહીંયા મને મળી જશે ઓકે W1 ના છેદમાં M1 મને મળશે. એટલે કે છેદનો છેદ આપણે અંશમાં લઈ જઈએ તો આપણને શું મળશે? તો કે N2 ભાગ્યા N1 આપણે જ્યારે કરીશું તો હવે અહીં આપણને આવું કંઈક મળી જશે, ધેટ ઇઝ ધીસ W2 ઇન્ટુ M1 છેદમાં M2 ઇન્ટુ W1, આવું કંઈક આપણને પ્રાપ્ત થવાનું છે. તો અહીં આપણને આવા કંઈક મૂલ્યો આપણને મળશે જ્યાં W1 અને W2 અનુક્રમે દ્રાવક અને દ્રાવ્યના દળ છે, જ્યાં M1 અને M2 એ દ્રાવક અને દ્રાવ્યના મોલર દળ છે. જે આ ઉપરના સમીકરણમાં બીજી બધી રાશિઓ જાણીએ તો આપણે M2 ને કરતા બનાવી શકીશું અને એના આધારે આપણે દાખલાને ગણી શકીશું. તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, શબ્દ આપેલો એ સાપેક્ષ ઘટાડો, તો આપણે શું શોધવાનું છે? P1 ડેલ્ટા P1 ના છેદમાં P1 નોટ અથવા તો P1 માઇનસ P1 ના છેદમાં P1 નોટ ઇઝ ઇક્વલ ટુ આપણે X2 ને શોધવાનું છે. આવી કંઈક વસ્તુ આપણે અહીંયા થોડીક ધ્યાન પર રાખવા જઈએ છીએ. હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 2.6. તો ઉદાહરણ નંબર 2.6 માં આપણને શું કીધેલું છે? તો કે અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ આપણને કેટલું આપેલું છે? 0.850 બાર. એક બાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘનના 0.5 ગ્રામ વજનને 39 ગ્રામ બેન્ઝીનમાં કે જેનું આણ્વીય દળ અથવા તો મોલર દળ આપણી પાસે 78 છે તેમાં ઉમેરવામાં આવ્યું હોય અને દ્રાવણનું બાષ્પ દબાણ 0.845 બાર જણાયું હોય તો ઘન પદાર્થનું મોલર દળ કેટલું હશે તે શોધવાનું છે. તો હવે અહીંયા શું આપેલું છે તે આપણને? તો કે અહીં આપણને P1 નોટ આપેલું છે, એટલે કે શુદ્ધ દ્રાવક જે આપણી પાસે છે. દ્રાવક કયો થઈ ગયો? શું? તો કે બેન્ઝીન. કેમ? તો કે એનું વજન છે આપણી પાસે 39 ના. એટલે અહીંયા P1 નોટ કેટલું આપેલું છે? 0.850. P1 આપણને કેટલું આપેલું છે? તો કે 0.845. અહીંયા P1 શું છે? તો કે દ્રાવણનું બાષ્પ દબાણ. M1 એટલે કે દ્રાવણ દ્રાવક આપણી પાસે શું આપેલું છે? તો કે બેન્ઝીન. અને બેન્ઝીનનું આણ્વીય દળ અથવા મોલર દળ કેટલું થશે? તો કે 78. અને અહીં દ્રાવ્ય કેટલું આપેલું છે? તો કે W2 આપણને 0.5 આપેલું છે જે અજ્ઞાત છે, માટે આપણે કેપિટલ M2 ને શોધવાનું છે. અને W1 કેટલું આપેલું છે? તો કે 39 આપણને અહીં આપેલું છે. તો આપણે સૂત્ર કયું મૂકીશું? તો કે આગળ જે સૂત્ર આપણે જોઈ ગયા છે તે પ્રમાણે, એટલે કે આપણી પાસે સૂત્ર કયું આવ્યું? P1 નોટ માઇનસ P1 ના છેદમાં P1 નોટ ઇઝ ઇક્વલ ટુ W2 ઇન્ટુ M1 અપોન M2 ઇન્ટુ W1. તો હવે આપણે શું કરીશું? P1 નોટ માઇનસ P1 ના છેદમાં P1 ના જે વેલ્યુ છે, મૂલ્ય છે, તેને આપણે મૂકીશું. P1 નોટ નું મૂલ્ય કેટલું છે? 0.850 ઓછા 0.845 ના છેદમાં 0.850 ઇઝ ઇક્વલ ટુ W2 કેટલું આપેલું છે આપણને? તો કે 0.5 ગુણ્યા M1 કેટલું આપેલું છે? 78 છેદમાં M2 નથી આપ્યું એટલે એને શોધવાનું છે. એટલે અહીં આપણને શું મળશે? તો કે 39. આને આપણે સાદુરૂપ આપીશું તો આપણું M2 નો આન્સર શું આવશે? તો કે 170 આપણો આન્સર આપણને મળવાનું છે. તો અહીં આપણે આને શોધીશું અને દાખલાને પૂર્ણ કરીશું. તો અહીં M2 ને કરતા બનાવવાનો હોવાથી
આપણે શું કરવાનું છે, પહેલા આને સાદુરૂપ આપી અને ત્યાર પછી આપણે એના મૂલ્યોને મૂકવાના છે. અથવા તો તમે આવી રીતના પણ કરી શકો. કેપિટલ એમ ટુ બરાબર કૌંસમાં 0.850 ઓછા 0.845 ભાગ્યા 0.850, એટલે કે આપણે આનું સાદુરૂપ આપી દીધું, ગુણ્યા હવે શું કરવાનું છે તો કે 39. આ થઈ ગયો આપણો ઉપરનો ભાગ. હવે ભાગાકારમાં શું કરીશું તો કે ભાગાકારમાં આપણે લઈશું 0.5 ગુણ્યા 170 ગ્રામ પ્રતિ મોલ. તો આ હતો આપણો ઉદાહરણ નંબર 1. અહીંયા મુખ્ય સૂત્ર આપણી પાસે કયું થઈ જશે તો કે આપણી પાસે આ મુખ્ય સૂત્ર આ થઈ જશે, P1 નો માઇનસ P1 અપોન P1 નો ઇઝ ઇક્વલ ટુ W2 ઇન્ટુ M1 અપોન M2.